નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે નીટ પ્રશિક્ષણમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અર્ધવાહકો અને ટ્રાન્ઝિસ્ટરોના કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીશું ટ્રાન્ઝિસ્ટર અને અર્ધવાહકોમાં આપણે પી પ્રકારના અર્ધવાહક અને એન પ્રકારના અર્ધવાહક તથા જંક્શન ડાયોડની વાત કરી હવે આજે આપણે ટ્રાન્ઝિસ્ટરની વાત કરીશું તો જોઈએ આપણે ટ્રાન્ઝિસ્ટર કેવી રીતે કાર્ય કરે છે ડાયોડની અંદર બે અર્ધવાહકો હોય છે જ્યારે જંક્શન ટ્રાયોડ એટલે કે ટ્રાન્ઝિસ્ટર ટ્રાન્ઝિસ્ટરે જંક્શન ટ્રાયોડ પણ કહે છે એમાં ત્રણ અર્ધવાહકો હોય છે જો બે એન પ્રકારના અર્ધવાહકોની વચ્ચે એક પી પ્રકારના અર્ધવાહકની પાતળી ચીપ સેન્ડવિચ કરી હોય તો બનતા ટ્રાન્ઝિસ્ટરને એનપીએન ટ્રાન્ઝિસ્ટર કહે છે એ જ રીતે બે પી પ્રકારના અર્ધવાહકોની વચ્ચે એક એન પ્રકારના અર્ધવાહકની પાતળી ચીપ સેન્ડવિચ કરી હોય તો બનતા ટ્રાન્ઝિસ્ટરને પીએનપી ટ્રાન્ઝિસ્ટર કહે છે અહીં મિત્રો ત્રણે ત્રણ અર્ધવાહકોની આ બંને અર્ધવાકના જે ત્રણ ઘટકો છે ત્રણે ત્રણ અર્ધવાહકો છે એની ચોક્કસ લાક્ષણિકતા હોય છે જે મધ્યમાં સેન્ડવિચ કરેલો અર્ધવાહક છે એ અત્યંત પાતળો હોય છે જેમાં અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોય છે જેને ટ્રાન્ઝિસ્ટરનો બેઇસ કહે છે આપણે એને બી વડે દર્શાવીશું આ મધ્યમનો અર્ધવાહક કે જેમાં અશુદ્ધિનું પ્રમાણ સૌથી ઓછું અને એ પ્રમાણમાં પાતળો હોય છે જેને ટ્રાન્સિસ્ટરનો બેઝ કહે છે આ બેઇઝની બંને બાજુ ક્યાં તો એન પ્રકારના અર્ધવાહક હોય ક્યાં તો પી પ્રકારના અર્ધવાહક હોય છતાં પણ તેમના કાર્ય જુદા છે આથી એમની ડિઝાઇન અલગ અલગ બનાવવામાં આવી હોય બેઝથી કોઈ પણ એક તરફના અર્ધવાહકને ઉત્સર્જક ઇંગ્લિશમાં એ મીટર ઈ એમ આઈ ડબલ ટી આર એ મીટર અથવા ઉત્સર્જક ગુજરાતીમાં આપણે એને કહીશું ઉત્સર્જક પણ એ મીટર એટલે એને ઈ વડે દર્શાવીશું આ એ મીટર એનું કાર્ય છે વીજભાર વાહકોનું ઉત્સર્જન કરવાનું આમ એ મીટરમાં અશુદ્ધિનું પ્રમાણ કલેક્ટર કરતાં વધારે હોય છે બેઝમાં તો સૌથી ઓછું જ હોય આમ કહી શકીએ કે એ મીટરમાં અશુદ્ધિનું પ્રમાણ સૌથી વધારે હોય છે હવે બેઝ તરફના બીજી તરફને કર બાકી રહ્યો એનું કાર્ય છે એ મીટરમાંથી બેઝમાં આવતા મોટા ભાગના વીજભર વાહકોને કલેક્ટ કરવાનું આથી એને કલેક્ટર કહે છે આ અર્ધવાહકને કલેક્ટર કહે છે કલેક્ટર એ મીટરમાંથી બેઝમાં આવતા મોટા ભાગના અર્ધવાહકોને કલેક્ટ કરે છે આ અર્થમાં કલેક્ટરનું કદ એ મીટર કરતાં વધારે હોય છે આમ કલેક્ટરનું કદ સૌથી વધારે એ મીટરમાં અશુદ્ધિનું પ્રમાણ સૌથી વધારે આમ ટ્રાન્ઝિસ્ટરના ત્રણ ઘટકો બેઝ એ મીટર અને કલેક્ટર સંજ્ઞાતંત્ર આકૃતિ પણ જરા જોઈ જ લઈએ આમ તો આપણે આવડે જ છે છતાં પણ જોઈ લઈએ ભાઈ ધીસ ઇઝ બેઝ આ બેઝ છે તો એ મીટર અને કલેક્ટર ખાસ કાળજી રાખજો એ મીટર અને કલેક્ટરને જોઈન્ટ કરવાના નથી દેર ઇઝ નો ડાયરેક્ટ કનેક્શન બિટવીન કલેક્ટર એન્ડ એ મીટર એટલે આટલી ખાસ કાળજી રાખજો બેઝ એ મીટર કલેક્ટર આપણે ચલો સંકે એના બદલી કાઢીએ બેઇઝને કેપિટલ બી એ મીટરને કેપિટલ ઈ અને કલેક્ટરને કેપિટલ સી બેઈઝ એ મીટર એન્ડ કલેક્ટર તમે જોઈ શકો કલેક્ટર અને એ ને અહીંયા ડાયરેક્ટ જોડવાના નથી તેમની વચ્ચે બેઇઝ હોય છે હવે એનપીએન ટ્રાન્ઝિસ્ટર માટે બેઇઝ પી છે આથી એરો પીથી એન તરફનો અને પીએનપી માટે બેઇઝ એન હોય છે આથી એરો એ મીટરથી બેઇઝ તરફનો આ બે તફાવત ખાસ નોંધી લેજો એનપીએન ટ્રાન્ઝિસ્ટર પીએનપી ટ્રાન્ઝિસ્ટર બીજું કલેક્ટર પર એરો દર્શાવવાનો નથી હવે આવા ટ્રાન્ઝિસ્ટરનો સામાન્ય રીતે એમ્પ્લિફાયર તરીકે ઉપયોગ પ્રચલિત છે આ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફાયરના જોડાણો ત્રણ પ્રકારના છે આપણે એ મીટર અને બેઝ તથા બેઇઝ અને કલેક્ટર વચ્ચે બેટરી જોડીએ તો અહીં બેઇઝ સામાન્ય છે એ મીટર અને બેઝ અને બેઝ અને કલેક્ટર તો આવા એમ્પ્લિફાયરને કોમન બેઇઝ એમ્પ્લિફાયર કહેવાય જો આપણે બેઝ અને એ મીટર તેમજ એ મીટર અને કલેક્ટર વચ્ચે બેટરી જોડી દઈએ તો એ મીટર સામાન્ય કહેવાય આવા એમ્પ્લીફાયરને કોમન એ મીટર એમ્પ્લિફાયર કહેવાય અને જો આપણે બેઝ અને કલેક્ટર તથા એ મીટર અને કલેક્ટર વચ્ચે બેટરી જોડીએ તો એવા જોડાણને સીસી એમ્પ્લિફાયર કહેવાય વ્યવહારની અંદર કોમન એ મીટર જોડાણનો એમ્પ્લિફાયર તરીકે ઉપયોગ થાય છે આપણે જોઈ લઈએ કોમન બેઝ અને કોમન એ મીટર આમ તો એની ડિટેલ થિયરીમાં ન જઈ હું તમને શોર્ટકટ બતાવું છું આ ખાસ વિદ્યાર્થી મિત્રો તમે કોમન બેઝ જોડાણ અને કોમન ઉત્સર્જક કોમન એ મીટર સી ઈ કોમન એ મીટર જોડાણ આપણે આ રીતે યાદ રાખીશું કોમન બેઇઝ જોડાણ સી બી કોમન ઇમિટર જોડાણ સી એમાં આ હું જે અત્યારે તમને કરાવું છું મિત્રો એ સૂત્રો તમને યાદ રાખવાનું બહુ સરળ રહેશે એટલે બરાબર આ તમે સાથે નોંધતા જાઓ એવું મારું મારી ઈચ્છા છે એક વિનંતી પણ છે કે તમે આ સાથે નોંધતા જાઓ આવી જગ્યા તમને કોઈ જગ્યાએ મળશે નહીં કોમન બેઇઝ માટે આઉટપુટમાં કલેક્ટર હોય છે કોમન એ મીટર માટે પણ આઉટપુટમાં કલેક્ટર હોય છે એટલે ખાસ આ કાળજી રાખો બંનેમાં કોમન બેઝ અને કોમન એ મીટરમાં આઉટપુટમાં કલેક્ટર હોય છે પહેલાં આઉટપુટ યાદ રાખો હવે જે કોમન હોય જે કોમન હોય કોમન બેઝમાં બેઝ કોમન છે કોમન એ મીટરમાં એ મીટર કોમન છે જે કોમન હોય એ ના તો ઇનપુટમાં હોય કે ના તો આઉટપુટમાં હોય ફરીથી કેવી રીતે યાદ રાખશો જે કોમન હોય એ ના તો આઉટપુટમાં હોય કે ના તો ઇનપુટમાં હોય એ તો સામાન્ય છે તો આઉટપુટમાં તો કલેક્ટર જ રહ્યો એટલે હવે એક જ વિકલ્પ બાકી રહી છે કોમન બેઝમાં ઇનપુટની અંદર કોણ રહેશે બેઝ તો આવવાનો નહીં ત્રણ જ ઘટક એ મીટર બેઝ કલેક્ટર આમ ઇનપુટમાં એ મીટર હશે આમ આઉટપુટમાં કલેક્ટર ઇનપુટમાં એ મીટર કોમન એ મીટરની વાત કરીએ તો આઉટપુટમાં કલેક્ટર તો ઇનપુટમાં બાકી રહેલો ત્રીજો ઘટક બેઝ આમ સૌથી પ્રથમ તો આ યાદ રાખશો કોમન બેઇઝ જોડાણમાં આઉટપુટમાં કલેક્ટર ઇનપુટમાં એ મીટર કોમન એમીટરમાં આઉટપુટમાં કલેક્ટર ઇનપુટમાં બેઝ સામાન્ય વાત કલેક્ટર બંનેમાં આઉટપુટમાં કલેક્ટર આઉટપુટમાં જ કોમન બેઝમાં એ મીટર ઇનપુટમાં કોમન એ મીટરમાં બેઇઝ ઇનપુટમાં હવે આપણે ગેઇનની વાત કરીએ છીએ એમ્પ્લિફાયરમાં આપણે કંઈ કેટલી ગેઇન મળે છે સામાન્ય રીતે ગેઇન એટલે આઉટપુટ અને ઇનપુટનો ગુણોત્તર ગેઇન એટલે આઉટપુટ અને ઇનપુટનો ગુણોત્તર આ એક સૂત્ર યાદ રાખો ગેઇન એટલે આઉટપુટ અને ઇનપુટનો ગુણોત્તર જો પ્રવાહ ગેનની વાત કરીએ તો પ્રવાહ ગેઇન એટલે આઉટપુટ પ્રવાહ ભાગ્ય ઇનપુટ પ્રવાહ આમ સૂત્ર યાદ રાખવા માટે આપણે કોમન બેઝ પ્રવાહ ગેઇનને આલ્ફા સંકેત વડે દર્શાવીએ છીએ તો પ્રવાહ ગેઇન એટલે પ્રવાહનું ગુણોત્તર આલ્ફા એટલે પ્રવાહનું ગુણોત્તર કોમન બેઇઝ આઉટપુટમાં કલેક્ટર ઇનપુટમાં એમિટર આમ આલ્ફા બરાબર આઈસી બાઇ આઈ આ સૂત્રને આ પ્રમાણે પણ લખી શકાય કે કલેક્ટર પ્રવાહમાં થતો ફેરફાર ભાગ્યા એ મીટર પ્રવાહમાં થતો ફેરફાર આમ કોમન બેઝ પ્રવાહ ગેઇન હવે ટ્રાન્ઝિસ્ટરની જ્યારે વાત કરી ત્યારે આપણે ફરીથી એકવાર જોઈ લઈએ એનપીએન ટ્રાન્ઝિસ્ટર હોય કે પીએનપી ટ્રાન્ઝિસ્ટર હોય ટ્રાન્ઝિસ્ટર કાર્ય કરી શકે તે માટે આટલી બાત ખૂબ મહત્ત્વની હોય છે કે એ મીટરને ફોરવર્ડ બાયસ રાખવામાં આવે છે અને કલેક્ટરને રિવર્સ બાયસ રાખવામાં આવે છે ધારો કે આપણે એનપીએન ટ્રાન્ઝિસ્ટર દ્વારા સમજી લઈએ તો એનપીએન ટ્રાન્ઝિસ્ટરનું કાર્યમાં ઉત્સર્જકનું કાર્ય છે વીજભાર વાહકોને બેઝમાં મોકલવાનું કલેક્ટરનું કાર્ય છે એ મિનિટમાંથી આવતા મોટાભાગના વીજભાર વાહકોને કલેક્ટ કરવાનું અહીં એન પ્રકારનો અર્ધવાહક છે એટલે વીજભાર વાહકો મુક્ત ઇલેક્ટ્રોન છે આ મોટા ભાગના મુક્ત ઇલેક્ટ્રોન બેઝમાં ક્યારે જશે અહીંયા કયો જોડાણ કરવો પડે બેટરીનો બેટરીનો જો ઋણ કરીએ તો તો ઋણ આ તરફ આવી જશે આમ જો મુક્ત ઇલેક્ટ્રોનને બેઝ તરફ ધકેલવા હોય તો અહીંયા બેટરીનો પોઝિટિવ જ જોઈએ આમ સોરી પોઝિટિવ હોય તો આ તરફ જ આવશે એટલે ઋણ જ જોઈશે જો એન હોય તો બેટરીનો ઋણ ધ્રુવ જ જોઈશે આ ઋણ ધ્રુવ ઇલેક્ટ્રોનને બેઝ તરફ ધકેલશે આથી સ્વાભાવિક છે કે બેટરીનો પોઝિટિવ એ બેઝ જોડે જોડવો પડે આમ પી સાથે પી એન સાથે એન આથી એ મીટર ફોરવર્ડ બાયસ આમ એ મીટર જંક્શન ફોરવર્ડ બાયસ એ રીતે કલેક્ટરનું કાર્ય છે ઇલેક્ટ્રોનને કલેક્ટ કરવાનું એ જો પોઝિટિવ હશે તો જ કલેક્ટ કરશે આમ અહીં બેટરીનો પોઝિટિવ છેડો અને બેટરી નેગેટિવ છેડો પી સાથે આમ કલેક્ટર રિવર્સ બાયસ છે એન સાથે પી પી સાથે એન એ મીટર જંક્શન ફોરવર્ડ બાયસ કલેક્ટર જંક્શન રિવર્સ બાયસ યાદ રાખીશું એક બીજી વાત રાખીશું જે દાખલા માટે પણ કામ આવે છે એ મીટરમાંથી ઉત્સર્જિત થતાં મોટા ભાગના મુક્ત ઇલેક્ટ્રોન બેઝ પાતળો છે અશુદ્ધિનું પ્રમાણ ઓછું છે કલેક્ટર રિવર્સ બાયસ છે આ સંજોગોમાં મોટાભાગના મુક્ત ઇલેક્ટ્રોન કલેક્ટર તરફ જાય છે આમ એ મીટર પ્રવાહ આઈ એ બે ભાગમાં વેચાય છે એક છે મોટા ભાગનો આઈસી અને જે સૂક્ષ્મ છે તે આઈબી આમ ટ્રાન્ઝિસ્ટર માટે આ એક હકીકત છે એ પણ નોંધી લેજો કે એ મીટર પ્રવાહ ધારો કે હંડ્રેડ પર્સન્ટ છે તો એમાંથી સારા ટ્રાન્સઝિસ્ટર માટે પંચાણુંથી અઠ્ઠાણું ટકા પંચાણું છન્નું સત્તાણું આમ પંચાણુંથી અઠ્ઠાણું ટકા મુક્ત ઇલેક્ટ્રોન કલેક્ટરમાં દાખલ થાય છે જો પંચાણું ટકા કલેક્ટરમાં દાખલ થાય તો પાંચ ટકા બેઝ જોડે સંયોજાય અને બેઇસ કરંટ આઈબીનું નિર્માણ કરે મેં એવું એ પ્રમાણે પંચાણું ટકાથી અઠ્ઠાણું ટકા જો અઠ્ઠાણું ટકા હોય તો બેઇસ કરંટ માત્ર બે ટકા હોય હવે તમે આ બેનો સરવાળો સો થાય એવી રીતે બીજા ટકાવારી ગણી શકો આમ એક યાદ રાખો કે એ મીટર પ્રવાહ સૌથી વધારે હોય કલેક્ટર પ્રવાહ એના કરતાં સહેજ જ ઓછો હોય જ્યારે બેઇસ પ્રવાહનું મૂલ્ય સૌથી ઓછું હોય ફરીથી એ મીટર પ્રવાહ એ કલેક્ટર પ્રવાહ અને બેઇઝ પ્રવાહ બેસમાં વેચાય છે જ્યાં કલેક્ટર પ્રવાહનું મૂલ્ય એ મીટર પ્રવાહ કરતાં ઓછું હોય છે પણ સહેજ જ ઓછું હોય છે જ્યારે બેઝ પ્રવાહનું મૂલ્ય આ બંને કરતાં ઘણું બધું ઓછું હોય છે તો આટલી બાબત લઈને આપણે પાછા એમ્પ્લિફાયર પર આવી જઈએ આપણે કહ્યું કોમન બેઇઝ એમ્પ્લિફાયર કોમન એમીટર એમ્પ્લિફાયર स्क्रीन पर તમે જોઈ શકો છો કોમન બેઝ એમ્પ્લીફાયર માં પ્રવાહ ગેઇન આઉટપુટ પ્રવાહ ભાગ્યા ઇનપુટ પ્રવાહ આઉટપુટ માં કલેક્ટર કોમન બેઝ એટલે ઇનપુટ માં એમિટર આમ α = IC / IE કોમન બેઝ પ્રવાહ ગેઇન α = IC / IE હવે તરત જ કહી દઈએ કે IC નું મૂલ્ય તો IE કરતાં ઓછું આમ અંશ એ છેદ કરતાં ઓછો આમ કોમન બેઝ પ્રવાહ ગેઇન આલ્ફાનું મૂલ્ય એક કરતાં ઓછું હોય છે આપણે કહ્યું એ મુજબ જો આઈસી પંચાણું ટકા હોય તો આઈસી બાય આઈઈ પોઈન્ટ નાઇન્ટી ફાઈવ થાય આમ પ્રવાહ ગેન પોઈન્ટ નાઇન્ટી ફાઈવ થાય આમ આપણને મેળવું હતું એમ્પ્લીફાયર ગેન મેળવવી હતી પણ અહીંયા તો ગેન ઓછી થઈ ગઈ ખાસ ધ્યાન રાખજો કોમન બેઝ પ્રવાહ ગેન ઓછી છે આથી જો એમ્પ્લિફિકેશન મેળવવું હોય તો આઉટપુટ અવરોધનું મૂલ્ય ખૂબ જ વધારે જોઈએ હવે કોમન બેઝ કોમન એ મીટરની વાત કરી દઈએ મેં અગાઉ કહ્યું કે કોમન એ મીટરનો વ્યવહારમાં એમ્પ્લિફાયર તરીકે ઉપયોગ થાય તેનું એક કારણ આપણ છે કે કોમન એ મીટર માટે જો આવું પ્રવાગેનનું સૂત્ર વાપરીએ તો તો આનું આ જવાનું પ્રવાહ પ્રવાગેઇન એટલે આઉટપુટ પ્રવાહ ભાગ્યા ઇનપુટ પ્રવાહ કોમન બેઝ પ્રવાગેઇનને આપણે બીટા કહી દઈએ કોમન બેઝ પ્રવાગેઇન બીટા તો બીટાનું સૂત્ર શું થશે आउटपुट प्रवाह आउटपुट प्रवाह आउटपुट में कलेक्टर इनपुट में बेस आम बीटा बराबर आईसी बाय आई बी आप याद रखी सको बीटा बराबर आईसी बाय आई बी बीटा आई बी ऊपर तो आईसी जाफा हो है के बीटा हो अल्फा बराबर आईसी बाय आईई बीटा बराबर आईसी बाय आई बी अथवा बीटा बराबर डेल्टा आईसी बाय डेल्टा आई बी કલેક્ટર પ્રવમાં થતો ફેરફાર અને બેઇસ પ્રમાં થતા ફેરફારનો ગુણોત્તર હવે કહી દઈએ આપણે કહ્યું કે બેઇસ પ્ર તો ખૂબ જ ઓછો હોય આ જો નાઇન્ટી ફાઇવ હોય તો ફાઇવ પર્સન્ટ જ હોય આમ કોમન બેઝ બેઇઝ પ્રવાહગેઇનનું મૂલ્ય એક કરતાં વધારે હોય આ જ કારણસર કોમન એ મીટર એમ્પ્લિફાયરનો વ્યવહારમાં વધારે ઉપયોગ થાય છે કારણ કે કોમન એ મીટર એમ્પ્લિફાયર માટે પ્રવાહગેનનું મૂલ્ય એક કરતાં વધારે મળે છે જો આપણે પ્રવાહ ગેઇન જોયું તો હવે વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇનના સૂત્રો પણ જોઈ લઈએ આપણે કહ્યું કે ગેઇન એટલે ઇનપુટ ભાગ્ય આઉટપુટ હવે આપણે માત્ર કોમન એ મીટરને ધ્યાનમાં રાખીને વાત કરીશું ફરીથી ઝડપથી લખી દઈએ કે કોમન એ મીટરમાં આઉટપુટમાં કલેક્ટર ઇનપુટમાં બેઝ આઉટપુટ કલેક્ટર ઇનપુટ બેઝ પ્રવાહ ગેઇન બીટા બરાબર આઈસી બાઇ આઈબી હવે આપણે વાત કરવાના છે વોલ્ટેજ ગેઇનની તો વોલ્ટેજ ગેઇન માટે પણ આ રીતે તમે સૂત્ર યાદ રાખી શકો વોલ્ટેજ ગેઇન ગેઇન એટલે આઉટપુટ અને ઇનપુટનો ગુણોત્તર પ્રવાહ ગેઇન તો આઉટપુટ પ્રવાહ ભાગ્યા ઇનપુટ પ્રવાહ તો વોલ્ટેજ ગેઇન બરાબર આઉટપુટ વોલ્ટેજ ભાગ્યા ઇનપુટ વોલ્ટેજ આપણે કહ્યું એ પ્રમાણે વોલ્ટેજ ગેઇનને આપણે હવે કહી દઈએ એને એવી સંકેત વડે દર્શાવીએ છીએ વોલ્ટેજ એમ્પ્લિફિકેશન વોલ્ટેજ ગેઇન એટલે વોલ્ટેજ એમ્પ્લિફિકેશન એવી બરાબર આઉટપુટ વોલ્ટેજ એટલે આપણે કહી શકીએ દેશી રીતે વી ઇનપુટ વોલ્ટેજ એટલે વી પરંતુ બે આપણે કહ્યું કે કો જે કોમન હોય એના તો ઇનપુટમાં હોય કે એના તો આઉટપુટમાં હોય અને બેટરી કેમ હોય તો બેટરી કલેક્ટર અને એ મીટર અને બેઝ અને એ મીટર વચ્ચે હોય એટલે આ જે વોલ્ટેજ છે તેને કહેવાના વી કલેક્ટર અને એ મીટર વચ્ચેનો વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ બેઇઝ અને એ મીટર વચ્ચેનો વોલ્ટેજ વીબી આ કોમન ટર્મિનલ આવી ગયો પણ યાદ તો આપણે યાદ રાખવાનું આઉટપુટ કલેક્ટર ઇનપુટ બેઝ આમ કોમન એ મીટર પ્રોવા ગઈન એવી બરાબર વી ભાગ્યા વીબી પાછું હજુ એક સૂત્ર આના પરથી યાદ રાખી શકાય વોલ્ટેજ બરાબર પ્રવાહ ગુણ્યા અવરોધ વોલ્ટેજ બરાબર પ્રવાહ ગુણ્યા અવરોધ કંઈ સમજાય છે તો આઉટપુટ વોલ્ટેજમાં આઈ સી ઇન્ટુ આર એલ આઉટપુટમાં લોડ અવરોધ હોય ઇનપુટ અવરોધ આઈ બી ઇન્ટુ ઇનપુટ અવરોધ સ્મોલ આર આમ વોલ્ટેજ ગેમનું સૂત્ર તમે બહુ સરળતાથી યાદ રાખી શકો એસી આર એલ ભાગ્યા આઈબી આરઆઈ हीं रूप में याद रखी सको डेल्टा आई सी आर एल डेल्टा आई बी आर आई आम वोल्टेज गेन बराबर डेल्टा आईसी बाय डेल्टा आई बी डेल्टा आईसी बाय डेल्टा आई बी ने आलफापन कहवाई आम वोल्टेज गेन बराबर अल्फा इनटू आर एल बाय आर आई आ सूत्र बराबर ध्यान नोधी लजो फरी झड़प से बताई दू तो वोल्टेज गेन एट आउटपुट वोल्टेज भाग्या इनपुट वोल्टेज वी वीबीई वी वी इज इक्वल टू आई आर आउटपुट आईसीआरएल इनपुट आई बी आर आई आम एवी बराबर डेल्टा आईसी बाय डेल्टा आई बी इनटू इंटू आर एल बाय आर आई आर एल ने आउटपुट अवरोध अथवा लोड अवरोध आर आई ने इनपुट अवरोध कहवाई हमें अं आप इनपुट और आउटपुट वोल्टेज बात कर इनपुट वोल्टेज इनपुट वोल्टेज बेस अंदर इनपुट है कॉमन एमीटर में इनपुट है और आप कहू कि इनपुट वोल्टेज ए वीबीई तो वोल्टेज बराबर प्रवाह गुणिया अवरोध एट वीबीई बराबर आईबीआरआई, बी आर ઇનપુટ અવરોધનું સૂત્ર પણ યાદ રાખી શકો કે ઇનપુટ અવરોધ આરઆઈ કેટલો હોય આરઆઈ બરાબર વીબી ઈ ભાગ્ય આઈ બી તો આ સૂત્ર તમે સીધું પણ યાદ રાખી શકો અવરોધ બરાબર વોલ્ટેજ ભાગ્યા પ્રવાહ ઇનપુટ અવરોધ ઇનપુટ અવરોધ આરઆઈ ઇનપુટ વોલ્ટેજ વી બી કોમન ઈ વીબી ઈ ભાગ્યા આઈબી અથવા ડેલ્ટા વીબી ભાગ્યા ડેલ્ટા આઈ બી આ જ રીતે આઉટપુટ વોલ્ટેજ પરથી આઉટપુટ અવરોધ પણ મેળવી શકો આઉટપુટ વોલ્ટેજ માટે આપણે કહ્યું કે કલેક્ટર કોમન ટર્મિનલ ઈ આમ આઉટપુટ વોલ્ટેજ વી સીઈ વી બરાબર આઈ આર તો વીસીઈ બરાબર આઈ સી પરથી આર એલનું સૂત્ર પણ યાદ રાખી શકો આરએલ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ભાગ્ય પ્રવાહ અવરોધ બાબર વોલ્ટેજ ભાગ્ય પ્રવાહ આઉટપુટ અવરોધ આઉટપુટ વોલ્ટેજ આઉટપુટ પ્રવાહ પણ વોલ્ટેજ તો બે છેડા વચ્ચે હોય કોમન પણ હોય આમ કોમન એ મીટર માટે આર ઇઝ ઇક્વલ ટુ વી ઈ ભાગ્ય આઈ અથવા ડેલ્ટા વીસી ઈ અપોન ડેલ્ટા આઈસી આ સૂત્રો અનેકવાર આ રીતે લખતા રહો તો બહુ સરળતાથી યાદ રહી જશે આપણે વોલ્ટેજ ગેઇન પર ફરીથી આવી જઈએ આપણે કહ્યું કે વોલ્ટેજ ગેઇન એટલે આઉટપુટ વોલ્ટેજ ભાગ્યા ઇનપુટ વોલ્ટેજ વોલ્ટેજ ગેઇન માટેનો સંકેત છે એવી વોલ્ટેજ ગેઇન વીસી ઈ ભાગ્યા ડેલ્ટા વીબી ડેલ્ટા વીસીઈ ભાગ્યા ડેલ્ટા વીબી પણ કહી શકાય અને આ સૂત્રોનો ઉપયોગ કરી દઈએ એટલે આપણે આલ્ફા ઇન્ટુ આરએલ બાય આરઆઈ મળે આ જ રીતે જોઈ લઈએ થ્રીજી ગેઇન પાવર ગેઇન પાવર ગેઇન એને આપણે पावर एम्प्लिफिकेशन एपी कही है सामान्य रीते पावर गेन अपने आ रीते मिली सके पावर बराबर वोल्टेज गुणिया प्रवाह पावर बराबर वोल्टेज गुणिया प्रवाह पी बराबर वी आई पावर बराबर वोल्टेज गुणिया प्रवाह एना पर पावर गेन बराबर वोल्टेज गेन गुणिया प्रवाह गेन आम एपी बराबर वोल्टेज एम्प्लिफिकेशन एवी प्रवाह गेन एट बीटा અને બીટાને જ આપણે એ આઈ પણ કહી શકીએ અહીં બીટા પણ કહી શકીએ એઆઈ પ્રંટ એમ્પ્રિફિકેશન એઆઈ આમ પ્રવાહ ગેન જે બીટા છે કોમન એમીટરમાં એને એઆઈ પણ કહે છે આ એઆઈ તે જ બીટા છે એ ફરીથી નોંધી રહેજો આમ એપી ઇઝ ઇક્વલ ટુ એવી એઆઈ આપણે એવીની કિંમત હમણાં જ ઉતારવી કે એવી એટલે તો આલ્ફા આર એલ ભાગ્ય આરઆઈ આલ્ફા આર એલ ભાગ્યા આરઆઈ અને એઆઈ બરાબર તો કહ્યું કે બીટા આમ એપી બરાબર આલ્ફા આરએલ બીટા અપોન આરઆઈ અહીં એક બીજી વાત સમજવાની છે આપણે અવરોધની વાત કરી ફરીથી જોઈ લઈએ અવરોધ બરાબર વોલ્ટેજ ભાગ્યા પ્રવાહ ઇનપુટ અવરોધ બરાબર ઇનપુટ વોલ્ટેજ ભાગ્યા પ્રવાહ અવરોધના વ્યસ્તને કન્ડકટન્સ કહેવાય અવરોધના વ્યસ્તને કંડક્ટન્સ કહેવાય એ આપણે જાણીએ છીએ આમ કંડક્ટન્સનો એકમ મોં થાય એકના છેદમાં ઓમ કન્ડકટન્સ બાબર એકના છેદમાં અવરોધ તો હવે કહી દઈએ ટ્રાન્ઝિસ્ટર માટે ટ્રાન્સકન્ડકટન્સની વાત આપણે વાત કરવાના છે તો ટ્રાન્સકન્ડકટન્સનું સૂત્ર આ રીતે યાદ રાખી શકાય અવરોધનો વ્યસ્ત અવરોધ એટલે વોલ્ટેજ ભાગ્યા પ્રવાહ તો એનો વ્યસ્ત એટલે પ્રવાહ ભાગ્યા વોલ્ટેજ આમ કન્ડકટન્સ એટલે પ્રવાહ ભાગ્યા વોલ્ટેજ ટ્રાન્સ કન્ડક્ટન્સમાં ક્રોસ લેવાનું છે કે ભાઈ પ્રવાહ આઉટપુટ ન લેવું પ્રવાહ આઉટપુટ ન લેવું અને વોલ્ટેજ જે છેદમાં વોલ્ટેજ લેવાનું છે તે વોલ્ટેજ ઇનપુટ ન લેવું આમ આઉટપુટ પ્રવાહ ભાગ્યા ઇનપુટ વોલ્ટેજ એટલે ટ્રાન્સકન્ડક્ટન્સ નો સંકેત જીએમ છે આઉટપુટ પ્રવાહ એટલે આઈસી ઇનપુટ વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ એટલે વીબીઈ ઇનપુટ વોલ્ટેજ એટલે વીબીઈ આમ આઈસી અને વીબીના ગુણોત્તરને ટ્રાન્સ કન્ડક્ટન્સ જીએમ કહે છે આ સૂત્ર પણ નોંધતા જજો એ જ પ્રમાણે આ નોંધ્યું હોય તો તેમાં થતા ફેરફારને પણ એ જ કહે છે આમ ટ્રાન્સકન્ડક્ટન્સ જીએમ બરાબર डेल्टा IC / डेल्टा VBE પ્રમાણે આપરે કહી ગયા કે ડેલ્ટા VBE એટલે તો ડેલ્ટા VBE એટલે ડેલ્ટા IC / ડેલ્ટા VBE એટલે અહીંયા જોઈ ગયા IBRI એટલે ડેલ્ટા IB * RI આમ VBE ઇનપુટ વોલ્ટેજ બરાબર ઇનપુટ પ્રવાહ ગુણ્યા ઇનપુટ અવરોધ V = IR

ફરીથી ટ્રાન્સકન્ડક્ટન્સ એટલે પ્રવાહ ભાગ્યા વોલ્ટેજ કન્ડક્ટન્સ એટલે પ્રવાહ ભાગ્યા વોલ્ટેજ ટ્રાન્સ એટલે આઉટપુટ ઇનપુટ ક્રોસ લેવાનું છે આમ આઉટપુટ પ્રવાહ અને ઇનપુટ વોલ્ટેજના ગુણોત્તરને ટ્રાન્સકન્ડક્ટન્સ કહેવાય ટ્રાન્સકન્ડક્ટન્સને જીએમ સંકેત વડે દર્શાવાય જીએમ બરાબર આઉટપુટ કોલેક્ટર ઇનપુટ બેઇઝ પ્રવાહ ડેલ્ટા આઈસી ભાગ્યા ડેલ્ટા વીબી ડેલ્ટા આઈસી ભાગ્યા ડેલ્ટા વીબી વી I R ટુ આઈ આર ઇનપુટ આરઆઈ આમ આ બેનો ગુણોત્તર તો બીટા જેટલો છે આમ બીટા પોન આરઆઈ આમ જીએમ ઇઝ ઇક્વલ ટુ બીટા પોન ટ્રાન્સ કન્ડક્ટ્રન્સ GM ઇઝ ઇક્વલ ટુ બીટા પોન એટલે આપણે પાવર ગેન પર ફરીથી આવી જઈએ આમ બીટા ઇક્વલ ટુ શું થશે એવી ઇન્ટુ એઆઈ એવી ઇઝ ઇક્વલ ટુ આર એલ બાય પણ અહીંયા બીટા બાય આરઆઈ આવ્યું बीटा बै आर आई ने जीएम कहवाई आम एपी बाबर आलफा आरएन इंटू जीएम आम एपी बाबर आलफा आर एल इंटू जीएम अथवा अँ आगे आप कही के एवी ए आई अ प्रवाह गेन आप प्रवाहगैन जैसे बात करी त्यारे एवं कही दी इज़ इक्वल टू ડેલ્ટા આઈસીએ પણ ડેલ્ટા આઈ એ અહીંયા કોમન એ મીટર છે એટલે કોમન એ મીટર માટે ફરીથી આપણે જોઈ લઈએ કે કોમન એ મીટર માટે કોમન એ મીટર વૉલ્ટેજ ગેઇન કોમન એ મીટર વોલ્ટેજ ગેઇન તો કોમન એ મીટર માટે કહી દઈએ કે આઉટપુટમાં છે કલેક્ટર ઇનપુટમાં છે બેઝ આમ વોલ્ટેજ ગેઇન બરાબર આઉટપુટ વોલ્ટેજ ભાગ્ય ઇનપુટ વોલ્ટેજ વોલ્ટેજ ઘેનને આપણે કોઈ વોલ્ટેજ એમ્પ્લિફિકેશન એવી આઉટપુટ વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજ એટલે કલેક્ટર ઇનપુટ ઇનપુટ વોલ્ટેજ એટલે બેઈસ કારણ કે કોમન એ છે અને જે વોલ્ટેજ બે છેડા વચ્ચે એટલે કોમન છેડો પણ લઈ લીધો આમ ડેલ્ટા વીસી ઈ અપોન ડેલ્ટા વીબી પછી ડેલ્ટા વીસી માટે આપણે એવું કહ્યું કે ડેલ્ટા વીસી એટલે આઈ સી ઇન્ટુ આર એલ ડેલ્ટા વીબી એટલે આઈબી ઇન્ટુ આર આઈ આ સૂત્ર આપણે ડેલ્ટાના સ્વરૂપમાં પણ જોયું ડેલ્ટા આઈસી ઇન્ટુ આર એલ ડેલ્ટા આઈબી ઇન્ટુ આરઆઈ હવે ખાસ અગત્યનું આ ડેલ્ટા આઈસી પણ આઈ બી પ્રવાગીન તો ખરું પણ કોમન એ મીટર પ્રવાગેન એટલે આલ્ફા નહીં પણ બીટા આમ એવી બાબત બીટા ઇન્ટુ આર એલ અપોન આર एट मित्रों आ सूत्र याद रखो वोल्टेज गेन एवं बाबर बीटा इंटू आर एल अपोन आर आई वोल्टेज गेन एवी बाबर बीटा इंटू आरएलपोन आर आई हमें तो पावर गेन पर फरी जाइए तो आप कहूँ के पावर गेन बराबर वोल्टेज गेन गुणिया प्रवाह गेन पावर गेन बाबर वोल्टेज गेन गुणिया प्रवाह गेन पावर गेन पावर एम्प्लिफिकेशन एपी વોલ્ટેજ ગેઇન એવી પ્રવા ગેન એઆઈ તો કહીએ પ્રવાહ ગેન એટલે બીટા ઇન્ટુ આરએલ અપોન આર આઈ આમ બીટાપોન આરઆઈને જીએમ કહીએ એટલે પાવર ગેન માટે આ સૂત્ર યાદ રાખજો મિત્રો જીએમ ઇન્ટુ આરએલ પાવર ગેન બબર જીએમ ઇન્ટુ આર એલ એપી બાબર જીએમ ઇન્ટુ આર એલ એક બીજું સૂત્ર પણ છે અહીંયા આપણે એઆઈની જગ્યાએ બીટા લખી દઈએ તો આવું થઈ જશે के पावर गेन बराबर एपी बराबर एवी इंटू बीटा क्योंकि ए आई तेज बीटा एवी मैट आप कही दीए बीटा इंटू आर एल अपॉन आर आई इंटू बीटा आम एपी बराबर बीटा स्क्वेर आर एल अपॉन आर आई तो पॉवर गेइन मैं आ सूत्रों याद रख ફરીથી ઝડપથી કહી દઈએ કારણ કે એટલા માટે આપણું કોન્સન્ટ્રેટ કરું છું આ સૂત્રો એટલા માટે યાદ રખાવ્યા કારણ કે આ એની શોર્ટકટ છે આના પરનો એક દાખલો અચૂક આવવાનો જ છે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે એમાં સરળતાથી માર્ક્સ મેળવી શકીએ આમ જે કંઈ અગત્યના સૂત્રો જોયા એ ઝડપથી એકવાર ફરીથી રિવાઇઝ કરી દઈએ એ જો તમે લખતા જાઓ તો કોમન બેઇઝ પ્રવાહ ગેઇન આલ્ફા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ

આલ્ફાને બીટા વચ્ચેનો સંબંધ જોઈ લઈએ જો આલ્ફાને બીટા વચ્ચેનો સંબંધ જોવો હોય તો આપણે કહ્યું કે આઈ ઈ ઇઝ ઇક્વલ ટુ આઈસી પ્લસ આઈબી આ બધા સૂત્રને આપણે આઈસી વડે ભાગી નઈએ આ સમીકરણને બંને બાજુ આઈસી વડે ભાગી લઈએ તો આવું મળે આઈ બાય આઈસી ઇઝ ઇક્વલ ટુ આઈસી બાય આઈસી પ્લસ આઈબી બાય આઈસી આઈ બાય આઈસી

એટલે પાછા આપણે આપણા સૂત્ર પર આવી જઈએ આલ્ફા બીટા આવી ગયા આ બે વચ્ચેનો સંબંધ વન બાય આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ વન બાય બીટા આના પરથી એવું બી કહી શકાય કે વન માઇનસ આલ્ફા પોન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા સો બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પોન વન માઇનસ આલ્ફા અને જો આલ્ફા પરથી બીટા શું હોય તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ બીટા એટલે બીટા પોન બીટા પ્લસ વન બીટા પ્લસ વનની જગ્યાએ વન પ્લસ બીટા તો આ ત્રણ સૂત્રો જોઈ લો બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઉપર વન માઇનસ આલ્ફા અને આલ્ફા ઇઝિકલ ટુ બીટા પોન વન પ્લસ બીટા તો આલ્ફા બીટા થઈ ગયું વોલ્ટેજ ગેઇન વોલ્ટેજ ગેઇન એવી વોલ્ટેજ ગેન એવી માટે આપણે શું કહ્યું વોલ્ટેજ ગેન એવી બરાબર વોલ્ટેજ ગેન એવી વોલ્ટેજ ગેન એવી ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું આર એલ ઇન્ટુ આરઆઈ વોલ્ટેજ ગેનનું સૂત્ર વોલ્ટેજ ગેન એ વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આઈસી બાય ડેલ્ટા આઈબી એટલે બીટા ઇન્ટુ આર એલ અપોન આરઆઈ વોલ્ટેજ ગેન એવી પ્રવા ગેન એઆઈ એટલે જ બીટા એઆઈ ઇઝ ઇક્વલ ટુ બીટા એવી અને ત્રીજી વાત કરી પાવર ગેનની પાવર ગેઇન એપી ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ગેન એઆઈ ઇન્ટુ પ્રોવા ગેન ai वोल्टेज gv * into provagen ai so it is either beta square * into rl / ri अथवा बीटा / ri = gm લઈ લે તો gm * rl તો આ સૂત્રો થઈ ગયા આ સૂત્રો ઝડપથી એકવાર જોઈ રાખજો આ સૂત્રોનું વારંવાર પુનરાવર્તન કર્યા કરો આ સૂત્રો જેટલા બી થશે એટલા ઝડપથી તમે કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો આ હતા ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકેના ઉપયોગના કેટલાક મહત્ત્વના સૂત્રો આપણે નેક્સ્ટ વિભાગમાં આ સૂત્રોની મદદથી દાખલા ગણીશું આભાર